आगत पाप पर्वतम गणयित्वान तद्यश गुणम अनुमाप्य तुलं हिमन्यते सहजानंद गुरु भगवन् कृपया त्वया कृतं जनतायामुपकारमीदृशं शमते प्रतिकर्तुमात्रक कुरुते दीनजन जलिं ओम श्री स्वामी नारायणाय नमो नमः श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री हरि कृष्णाय घनश्यामाय नीलकंठाय सहजानंद स्वामी ने नमो बोलो स्वामी नारायण भगवान नी हरि कृष्ण महाराज नी घनश्याम महाराज नी આજથી હવે દંડાવ્ય દેશની લીલાઓનો પ્રારંભ થાય છે. કઠલાલ અમદાવાદ દેશમાં જ આવે. મહારાજ કઠલાલ થઈને દંડાવ્ય દેશમાં પ્રવેશ કરે છે. કેવા હતા દંડાવ્ય દેશના ભક્તો, કેવો હતો એનો ભાવ, કેવી હતી સમર્પણ ભાવના જોઈએ નિષ્કુળાનંદ સ્વામીના શબ્દોમાં. દખો દાસ દંડાવ્યના ભક્ત યતિ ઘણો ભાવિક તમને મળ્યું તેરા ભાવ પાર પ્રગટ પુરુષ તમને બાલ જવાન વૃદ્ધ વળી સર્વે થયા નાથ બાલ જવાન પર પર બ્રહ્મ જે તેહ નિરખ્યા નૈણ નાથ પર પર બ્રહ્મ જે તેહ નિરખ્યા નૈણ એવા જનય નગના લેતા નામ આવે આનંદ એવા જનય સાંભળે તેવા મે મહા દુખ દંડ
हृदय जे सांभळे ते वामे महादुख भक्त चिंतावणी प्रकरण 119 दंडाव्य देशना बधा भक्तोना एमां नाम लिखा छे। शरूआतमां दंडाव्य देशना भक्तो केवा हता ए स्वामी अहीं दर्शावे छे। दाखो दास दंडाव्यना भक्त अति घणो भाविक भाविक बहु। કાઠિયાવાડના ભક્તો દંડાવ્ય દેશના ભક્તો અને આ ઉત્તર ગુજરાતના ભક્તોમાં ફરક બહુ બહુ ફરક। ધરતીના ગુણ હશે કે પરંપરાના ગુણ હશે ખબર નહીં, પણ ફરક બહુ। પ્રેમની જ્યારે વાત આવે ત્યારે ગુજરાતના ભક્તોની જ વાત આવે। ગુજરાતના ભક્તો ભક્ત અતિ ઘણું ભાવિક, દ્રઢમતિ ધીરજ અતિ, અને જાણે સત્ય અસત્યનો વિવેક, ધીરજવાળા, દ્રઢમતિ એટલે નિષ્ઠાવાન, સત્ય અને અસત્યને જાણનારા એવા વિવેકી। સત્સંગ થયા પછી સત્ય અસત્યનો વિવેક રહેવો ની બહુ કઠણ છે। ઘણી વખત સારા સારા હરિભગતને પણ આ વિવેક હોતો નથી। વર્ષો સુધી કથા સાંભળી હોય, સત્સંગ કર્યો હોય, તો સારા સાધુની સાથે હેત ન થાય, નબળા હોય એની સાથે હેત થાય। સારા સાધુના વચનમાં વિશ્વાસ નહીં। આ સત્સંગમાં સારા સારા આપણને ઘણું બધું દુઃખ થતું હોય, અમુક કહેવાયની જાહેરમાં વિવેક નહીં, વિવેક નહીં, સારાને નરસાને આમ ખબર તો એને પડે કે આ સારા છે, પણ એ હંમેશા નબળાની સાથે છે, કારણ કે વિષયોનું પોષણ થતું હોય ને ત્યાં, હે માન સન્માન મળતું હોય એ સાધુ બહુ સારા, ધૈર્યું ન કરે ને એ સાધુ નહીં સારા। સત્ય અને અસત્યનો વિવેક ઓળખવાનો એ તો બહુ કઠણ છે, બહુ કઠણ છે, એટલે બહુ કઠણ છે। સત્યને પારખવા માટે ઘણી વખત તો શું છે કે આપણે એવું થવું પડે। મહારાજે વચનમાં લખ્યું છે, સાધુ થવું હોય, સાધુને ઓળખવા હોય તો સાધુ થવું પડે, ત્યાં સુધી ન ઓળખાય। હા, હરિભગતને ઓળખવો હોય કોઈ તો હરિભગત થવું પડે ને, એ વિના ન ઓળખાય। સત્ય ને અસત્યને ઓળખતા પહેલા પહેલા આપણા જીવનમાં સત્ય હોવું જોઈએ। આપણા જીવનમાં જ સત્ય ન હોય અને પછી આપણે સત્ય ને અસત્યને ઓળખવા જઈએ તો કેમ ઓળખાય, કેમ ઓળખાય। દંડાવ્ય દેશના ભક્તો આવા હતા, સત્ય અને અસત્યના વિવેકને જાણનારા હતા। તન મન ધન તુચ્છ કરી હરિજન થયા નરનાર, સત્સંગને અર્થે તન આપી દે, મન આપી દે, ધન આપી દે એવા ભક્તો હતા। આવશે ઇતિહાસો બધા આગળ લીલાઓમાં કથા આવશે કેવા ભક્તો સમર્પિત। ધન આપવું એ કઠણ છે, કદાચ આપી શકે, ધન આપનારા ઘણા મળે અને આપ્યા પછી પોતાનો હક રાખે, ધન આપવું કઠણ છે, ધન આપ્યા પછી તન આપવું કઠણ છે, ધન અને તન આપી દઈએ પણ મન આપવું એ તો એનાથી નહીં કઠણ છે, બહુ કઠણ છે, બહુ કઠણ છે।
तन धन तुच्छ करी हरि जन थया नर नारायण। प्रगट पुरुषोत्तम ने मळी उतरा भव पार, प्रगट भगवान ने ओळखी गया। प्रगट भगवान ने ओळखवा ए पण बहु मोटी घाटी छे, अने जेने प्रगट भगवान ओळखाई गया एने वचनामृत में महाराज बोले छे गरीड़ा मध्य प्रकरण 21मो वचनामृत। महाराज के सर्वे मुदो हाथ आव्यो, कल्याण में कई करवू बाकी रह्यु नहीं, प्रगट भगवान अने प्रगट संत। आ जीव ने छे ने देह ने देह ना सगा संबंधी एमा जेवु हेत एवा प्रगट भगवान प्रगट संतो भक्तो एमा हेत नहीं। प्रगट में दोष देखाय, प्रगट ना स्वभाव देखाय, बधु देखाय, सगा संबंधी कई न देखाय। हाँ, एनो छोकरो एवो खराब होय तो एनो कोई दिवस अवगुण ना आवे, साधु तरत आवी जाय। बोलो, ત્યારે આપણે એમ લાગે કે આને દેહ ને દેહના સગા સંબંધી જેવું હેત સાધુમાં નહીં, સાધુનો તરત અવગુણ આવે। છોકરો હતર શિનાળમાં કરીને આવતો હોય તો એનો અવગુણ નહીં, એનો ગુણ એને બહુ હોય। હા, અમારા છોકરા જેવું તો કોઈ નહીં, સાધુ સાધુનો તરત આવી જાય, ભગવાનના ભક્તોનો તરત આવી જાય। બધાને માટે છો, બધાને માટે। પ્રગટનો અવગુણ બહુ આવે છે, જેને પ્રગટનો અવગુણ ના આવે એ મુક્ત। સત્ય છે તેનો વિવેક જાણી રાખે ચોક્કસ, હે નબળાની સાથે હેત ન કરે, પણ એનો અવગુણ તો ના જ આવે। હરિભગત છે ને, કાલે મેં દ્રષ્ટાંત આપ્યું હતું સુરાખાચર અને ઝીણાભાઈનું, એનો છોકરો કોઈ દિવસ પૂજા ના કરતો હોય, આખા ગામમાં અનીતિ કરી આવતો હોય, ખોટું કરતો હોય, હે પાનને ગલે જ ઊભો હોય, તો એનો અવગુણ નહીં। આ કોઈ હરિભગત હોય, ભગવાનના ભક્ત હોય, કાંઈક થોડીક ક્રિયા જોવે તો તરત અવગુણ આવે। શું આપણે સત્સંગને સમજાય, એમ કેવું આપણે હેત સત્સંગમાં, દેહને દેહના સગા સંબંધી જેવું ખરું। આ ભક્તોના લક્ષણ બહુ સરસ છે, પ્રગટ ભગવાનને ઓળખી લીધા, અને પ્રગટ ભગવાનને ઓળખવાને એ બહુ મોટી ઘાટી છે, બહુ મોટી ઘાટી છે। કદાચ આપણે ત્યારે હયાત હોત ને તો આપણને અવગુણ જ આવ્યો હોત મહારાજનો, આપણે જો મહારાજના હયાતીમાં હોત ને તો આપણને મહારાજનો અવગુણ જ આવે। હા હા, આપણે તો તરત ત્રીજિયા માંડીએ, આમ ન કરાય, આનું આમ જ હોય। પ્રગટમાં હેત થવું એ બહુ મોટી વાત છે, અને જેને પ્રગટમાં હેત થયો કોઈ પણ ભાવે ભવસાગર ઉતરી ગયા। મુક્તાનંદ સ્વામી કે પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા, ગીધ ગુનિકા કપી વૃંદ કોટી, વ્રજતણી નાર વ્યભિચાર ભાવે તરી, પ્રગટ ઉપાસના સૌથી મોટી। પ્રગટ જે દિવસ જીવબા અને લાડુબા હતા તે દિવસ એના ઉપર બહુ આક્ષેપો આવ્યા છે, બહુ આક્ષેપો આવ્યા છે, કેવા સહન ન થાય એવા, પણ જીવબા ને લાડુબાને રંચ માત્રની દુનિયાને જેમ બોલવો એમ બોલે, અમે હૃદયથી સાચા છીએ ને, કેવા આક્ષેપો ભગવાન ઉપર આવ્યા, હે ભગવાન ઉપર। અરે હરિભગતને આવી જાય, આંબા શેઠને અવગુણ આવી ગયો, પણ વરસાદ વરસતો તો ચુવાક થતો તો મહારાજ નળિયું સરખો કરવા માટે ટેબલ ઉપર ચીડા, હેઠે ઉતરવા માટે જીવબાને લાડુબાના ખભે હાથ દીધો, ગઢાડીને આંબા શેઠ પ્રેમી, રોજ એલચીમાં નાખીને દાંતણ લાવતા હતા પણ દાંતણ સુકાઈ ગયો, હવે કોણ લીલું કરે, દાંતણ સુકાઈ ગયું, સત્સંગી મટી ગયા, પૂજા મૂકી દીધી, કારણ કે પ્રગટનું ચરિત્ર જોયું ને, ખાલી ખભે હાથ દીધો, પછી મુક્તાનંદ સ્વામીને
મહારાજે કીધું જાઓ તમે આંબા શેઠને સમજાવો. મુક્તાનંદ સ્વામી ગયા, બહુ આંબા શેઠને સમજાવ્યા, શેઠ માને નહીં. એ અંદર ખાને શું ક્રિયા કરતા હશે, હે અંદર ખાને શું કરતા હશે? આ બહાર જો ખભ્યાત દેતા હોય તો અંદર શું કરતા હશે? મુક્તાનંદ સ્વામી કે અમે રાત દિવસ ભેગા રહીએ છીએ, ખબર છે અમને. અને રાત અને દિવસ ભેગા રહેનારા જે સ્વભાવ ઓળખે ને, એ બહારથી કોઈ દિવસ ઓળખી ન શકે. અને નજીકનો રહેનારાને જો આ સત્ય અસત્યની દ્રષ્ટિ ન હોય તો પણ એને ઓળખતા ના આવડે. બહુ મોટી ભૂલ ખાઈ જાય છે ભેગા રહેનારા. ઘણી વખત આપણે જોતા હોય, ધારણા જુદી હોય અને એના હૈયામાં કંઈક જુદું હોય. સમજાય છે? બહુ ખબર. આપણી દ્રષ્ટિએ જોતા હોઈએ છીએ ને, આપણી દ્રષ્ટિએ ક્યારે એની દ્રષ્ટિ આપણે જોયા એને કે ભાઈ મહારાજે શું કરવા ખભે હાથ દીધો? આંબા શેઠે એની દ્રષ્ટિએ જોયા, હા એની દ્રષ્ટિએ એને દેખાય છે ખભે હાથ મૂકતા. પણ કોઈ સંતોની દ્રષ્ટિએ એને કોઈ દિવસ જોયું? કેમ બ્રહ્માનંદ સ્વામીને અવગુણ ના આવ્યો? કેમ મુક્તાનંદ સ્વામીને અવગુણ ના આવ્યો? મહારાજ એક દિવસ બ્રહ્માનંદ સ્વામી કીધું, સ્વામી અમે લગ્ન કર્યા હોત ને બે ચાર છોકરા હોત તો? તો બ્રહ્માનંદ સ્વામી કે, મહારાજ અમે તમારા છોકરાને રમાડત. બોલો, એને એમ ન થયું કે મહારાજ આ વિષયમાં વાતો કરો છો. પ્રગટને ઓળખવા, બરાબર વારે વારે હું કહું છું, પ્રગટ ભગવાન હોય, પ્રગટ સંત હોય કે પ્રગટ હરિભગત હોય, એને ઓળખવાને બહુ મોટી ઘાટી છે. ઘણી વખત તો મર્યા પછી ઓળખાય છે. અમારા ગુરુ બહુ સારા હતા, બહુ સારા હતા, મર્યા પછી. મુક્તાનંદ સ્વામી ગયા આંબા શેઠને સમજાવ્યા, આંબા શેઠ સમજ્યા નહીં, ઢીંગલી બાજુમાં પડ્યું હતી લઈને નાખી આંબા શેઠના ખોળામાં. શેઠ આ ડેંગલીને જોઈને કંઈ થાય છે? તો કે ના, ડેંગલીને જોઈને શું થાય? આ તો ચિથરાની છે. ત્યારે મુક્તાનંદ સ્વામી કે, ભગવાનની દ્રષ્ટિ બધી સ્ત્રીઓ ઢીંગલી છે, હવે તમે શું એટલું બધું એમાં લઈ પીડાશો? ત્યારે તો દાંતણ લીલું થયું. બોલો, દાંતણ ત્યારે લીલું થયું. પ્રગટ ભગવાનને ઓળખનારા એ ભક્તો જીવનમાં એ કેવો પ્રેમ હતો, કેવો સમર્પણ ભાવ હતો, આવશે બધી કથાઓ. દંડાવ્ય દેશના ભક્તો એવા, બાલ જોબન વળી વૃદ્ધ સર્વે થયા સનાથ, પારાપર પરબ્રહ્મ જે તેણે નિરખ્યા નહીણે નાથ. હે પારાપર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, એને પ્રગટ નિરખ્યા, એને ઓળખ્યા અને એને સેવા કરી એટલે સનાથ થઈ ગયા. અને જે પ્રગટને ઓળખે ને એને જ પ્રગટનો કેફ રહીએ, એને પ્રગટનો કેફ. અતિ કેફ રહે અંગમાં સત્સંગનું સુખ જોઈ, મસ્ત રહે સહુ મનમાં કંગાલ ન માને કોઈ. એને કેફ રહીએ. ગઈકાલે આપણે વાત આવી ને કઠલાલની ડોશીની, કેફ રે કેફ, કેવો કેફ સંતોને ભક્તોને કેફથી ભરી દે. આવા દંડાવ્ય દેશના ભક્તો નિષ્કુળાનંદ સ્વામી કે એના નામ લેતા મને આનંદ આવે છે. નામ લેતા એવા જનયા નાગના લેતા નામ આવે આનંદ. એવા શ્રવણ દય જે સાંભળે તે વામે મહા દુખ બંધ. શ્રવણ દય જે સાંભળે તે વામે મહા દુખ બંધ.
જન અનઘના, અનઘ અઘ એટલે પાપ, અનઘ એટલે જેના હૃદયમાં પાપ નથી, તે જેના હૃદયમાં બિલકુલ પાપ નથી, હે કપટ નથી, ભોળા નિખાલસ. ઘણા માણસની અંદર અંદર કાતર હોય, ઉપર ન હોય, હા અંદરથી કાતર, એ બહુ ખરાબ છે. ભગવાનને ભગવાનના ભક્તની પાસે નિષ્કપટ રહેવું, કપટ ન રાખવું. હે કપટ, એક કપટી ન તરે મહારાજ, શરણાય સબહી તરે. પાંચ પાંડવ કૌરવ, પાંચ પાંડવો દ્રૌપદી તરી ગયે, ન તરે કૌરવ સમાજ. અયોધ્યા પ્રસાદજી મહારાજનું કીર્તન છે. બધા તરી જાય, શરણે આવ્યા બધા, પણ કપટી ન તરે. કપટ, આ ભક્તો એવા નિષ્કપટ હતા અને હૃદયમાં કોઈ કપટ નહીં, પાપ નહીં. આવા ભક્તના નામ લેતા નિષ્કુળાનંદ સ્વામી કે આનંદ આવે છે. એટલું જ નહીં, શ્રવણ દઈ જે સાંભળશે તે વામે મહાદુઃખ દ્વંદ. આ કોઈ પ્રેમથી સાંભળશે એનાય દુઃખ ટળી જશે. દ્વંદ્વ દુઃખ, બે પ્રકારના દુઃખ કયા? તો કે જન્મ અને મરણ. ટળે દુઃખ દ્વંદ્વ, જન્મ અને મરણ, આ બંને દુઃખ ટળી જશે એના. બસ ખાલી સાંભળે તો, હે કેવડી મોટી વાત છે ભગવાનના ભક્તને સવારમાં યાદ કરવા, ભક્તને સંતોને. હા હા, નાતા હોય ને ત્યારે આવા ભક્તોને યાદ કરવા, માનસી પૂજામાં સંતોને યાદ કરવા, ભક્તોને યાદ કરવા. હે જેમ ભગવાનની માનસી પૂજા કરે છે એમ સંતોની માનસી પૂજા કરે. સો જન્મે જે કસર ન ટળવાની હોય આના જન્મે ટળી જાય, આવું મહારાજ વચ્રમુખમાં બોલે છે. સો જન્મે કસર ટળવાની હોય એ આના જન્મે ટળી જાય, પણ આવા ભક્તોને યાદ કરીએ તો. ઘણી વખત આપણા ઘરમાં બધી પ્રકારના ફોટા હોય, સાધુ ન રખાયો. એક ફિલોસોફી આવી નીકળી ગઈ, ખબર નહીં ક્યાંથી આવી. આ જેને રગે રગમાં અવગુણ હોય ને એ કોઈ દિવસ ઘરમાં સાધુનો ફોટો ન રાખે, એનો સ્પર્શ નહીં કરતા, એના દર્શન નહીં કરતા, એનાથી દૂર રહેવું, કલ્યાણ બગાડી નાખે. મોક્ષના દાતા તો ભગવાનને ભગવાનના સાધુ બે જ છે, ભગવાનને ભગવાનના ભક્ત બે જ છે. ઘરમાં રાખો ફોટા, સારા સારા સંતોના રાખો, ભક્તોના રાખો. તમે ગ્રહસ્થો છો, જીવબાના, લાડુબાના, દાદા ખાચરના, પર્વતભાઈના, શું વાતો. એટલે એક્ટરના ફોટા રાખે લ્યો, સવારના પોરમાં એનું મોઢું જવાનું, એને વાંધો નહીં. એમાં કોઈ નિષેધ ન કરતો લ્યો હરિભગત, કે આના ફોટા ન રખાય. સાધુનો ફોટો રાખો તો કાગ ન રખાય. આપણે નામ થાય કે આને સમજણ કેવી છે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, એક સાધુ થઈને હરિભગત સ્ત્રી અને ભક્તોના બંનેના નામ લખ્યા, આખ્યાનો લખ્યા. એટલે એમ થાય ને કે સાધુ ને વળી સ્ત્રીના નામ થોડાક લખવાના હોય, હે એના નામ લખ્યા છે એટલું જ નહીં, એના જીવન ચરિત્રો પણ લખ્યા છે સંતોએ. જો એને ન લખ્યું હોત તો આપણે આ ધનુર્માસમાં કથા શેની કરત. ભગવાનના ચરિત્ર કરતા ભક્તોના ચરિત્રો ઝાઝા છે. તમે જો ને, ભગવાન કેની સાથે ચરિત્રો કરે? ભક્તની સાથે. ભક્ત જ ન હતો ભગવાનના ચરિત્રો ગાવવા, શું ભક્તને કાઢી નાખો તો ક્યાં લઈ જવા મહારાજને? કઠલાલની ડોશીમાં ચરિત્રમાં ડોશીમાંનો વધારે પ્રેમ છે, ભાવ છે, એનું ચરિત્ર વધારે છે. ડોશીમાં ન હોત કઠલાલમાં તો મહારાજ કઠલાલમાં જાત, કોણ ઓળખત? હે એટલે ભગવાન અને ભગવાનના ભક્ત એના જ ચરિત્રો શાસ્ત્રોમાં લખ્યા છે.
એવા ભક્તના એવા સંતોના ચરિત્રો સાંભળવાથી આપણા જીવનમાં સત્સંગનું બળ બહુ આવે છે. એટલું જ નહીં ભગવાન રાજી થાય છે, એટલું જ નહીં જન્મ મરણ ટળી જાય છે. નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો છે. સુંદર જસ સત્સંગીનો જે સુણશે વારંવાર, પરિશ્રમ વિના પામશે આ ભવસાગરનો પાર. ભક્ત ચિંતામણી. સુંદર જસ સત્સંગીનો જય સુણશે વારંવાર, સુંદર જસ સત્સંગીનો જય સુણશે જસ સત્સંગીનો જય સુણશે વારંવાર, સુંદર જસ સત્સંગીનો જય સુણશે વારંવાર, પરિશ્રમ વિના પામશે સાઠ હજાર વર્ષ સુધી તપશ્ચર્યા કરે પણ તોય રહી ગયા, હે, અને કાય ની અંધકાળે બ્રહ્માનંદ સ્વામીને ફાંદ યાદ કરી કલ્યાણ થઈ ગયું. નિષ્કુળાનંદ સ્વામી કે પરિશ્રમ વિના પામશે આ ભવસાગરનો પાર. બસ આવા ભક્તોને યાદ કરે એનું કલ્યાણ થાય. તો મહારાજ કઠલાલથી પ્રભુ આગળ ચાલે છે, પછી પ્રભુ તોરણા ગામ પધાર્યા. તોરણા ગામમાં કોઈ હરિભગત નહીં પણ એક રણછોડ ભગત થઈ ગયા. એની ગાદી ત્યાં તોરણા ગામમાં છે અને મહારાજ એ જગ્યામાં ગયા. રણછોડ ભગત મહારાજે લોયાના છઠ્ઠા વચનામૃતમાં એને યાદ કર્યા છે. રણછોડ ભગતને લોયાનું છઠ્ઠું વચનામૃત વાંચતા હોય છે એને ખ્યાલ હોય છે. અખાને કબીરના કીર્તન ન ગાવા પણ મહારાજ કે રણછોડ જેવા ભગત હોય એના કીર્તન ગાવા. એ આ રણછોડ ભગત તોરણા ગામના હતા. તોરણા ગામ મહારાજ જ્યારે ગયા ત્યારે તો ભગતે શરીર છોડી દીધેલું, એ પહેલા થઈ ગયા. પણ ભગત શું કરે, એને જગ્યા આમ ગ્રહસ્થી હતા, હે, એને ઘરવાળાને બૈરા છોકરાને બધા રોટલાને શાક બનાવે, જે આવે અભ્યાગત અનારથી, હે, એને જમાડે ને પછી એને કીર્તન ગોવડાવે, ધૂન કરાવે. આ બસ આટલી ભગત નિષ્કામ ભાવે સેવા કરે, કોઈ સ્વાર્થ નહીં. નિષ્કામ ભાવે જે સમાજની ભક્તોની સેવા કરતા હોય છે એના ઉપર ભગવાનનો બહુ રાજીપો થાય છે.